અરવલ્લી જિલ્લામાં આજથી નવરાત્રીના પહેલા નોરતાની શરૂઆત. નવરાત્રીની પ્રાચીન પરંપરા આજે પણ અકબંધ. ઈસરી ગામે છેલ્લા 60 વર્ષથી નવરાત્રી પર્વ પર માતાજીની માંડવીની બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી માંડવીનું સ્થાપન કરવામાં આવે છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રી પર્વનું અનેરું મહત્વ. નવરાત્રી પર્વ નિમિત્તે ગ્રામ્ય વિસ્તારમાં માની માંડવી મૂકવાની પરંપરા આજે પણ યથાવત. નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી લઈને આસો સુદ દસમ સુધી નવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે, જેમાં આજે પણ અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાના માતાજીની માંડવી મૂકી સ્થાપના કરવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે, જેમાં ઈસરી ખાતે આજે પહેલા નોરતે ગામના ચોકમાં દર વર્ષની જેમ આ વખતે પણ માતાજીની માંડવી મૂકી સ્થાપના કરવામાં આવી હતી, જેમાં જે જગ્યાએ સ્થાપના કરવાનું હોય છે તે જગ્યાએ ગાયના છાણનું લીંપણ કરી તેમજ માતાજીની માંડવીને દૂધ તેમજ ગંગાજળનો અભિષેક કરી કંકુ તિલક કરી બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી માંડવીની મૂળ જગ્યાએ માંડવી મૂકવામાં આવી છે. ગામના વડીલો સહિત આયોજકો યુવાનો સહિત અનેક લોકો સાથે મળીને ગામમાં માતાજીની માંડવીનું સ્થાપન કરે છે, જે પરંપરા આજે પણ ચાલતી આવી રહી છે. ખાસ કરીને આઠમા નોરતાનું અનેરું મહત્વ રહેલું છે, જ્યાં દર વર્ષે ચોખ્ખા ઘીના 1 થી વધુ ડબ્બા ઘીની સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. કોઈ ભક્ત દ્વારા માંગેલી માનતામાં જગદંબા અવશ્ય પૂર્ણ કરે છે, તેથી માંડવીની જગ્યાનું ઘણું મહત્વ રહેલું છે. કોરોનાના કાળ દરમિયાન નવરાત્રી માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પણ આ સાલે સંપૂર્ણ રીતે પ્રતિબંધોને દૂર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ખેલૈયામાં માં ઉત્સાહ જોવા મળ્યો છે, જેના કારણે આ સાલ નવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવણી થશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, મેઘરજ.